માણસો જતા રહે છે પણ તેમની હસ્તી અહીંયા એકબંધ રહે છે. આવા અનેક ઉદાહરણો પૂરો પાડતા એવા ગુજરાતના સ્નેહધન શ્રીમતી કુંદનિકા કાપડિયાને આજે આપણે એલએલજી સોર્સના કરંટ અફેર્સમાં જોઈશું. કુંદનિકા કાપડિયાની વાત કરવામાં આવે તો તેઓ ગુજરાતે આપેલા ઉત્તમ કક્ષાના નવલકથાકાર, વાર્તા લેખક અને નિબંધકાર હતા. તેઓના જન્મની વાત કરવામાં આવે તો તેઓનો જન્મ 11 જાન્યુઆરી 1927 રોજ લીંબડીમાં નરોત્તમદાસ કાપડિયાને ત્યાં થયો હતો. તેઓ હાલમાં જ એટલે કે 30 એપ્રિલ 2020 રોજ ગુજરાતના વલસાડ જિલ્લાના વાકલ ગામના નજીક નંદીગ્રામમાં 93 વર્ષની વયે અવસાન પામ્યું છે. તેઓના જીવન વિશે વાત કરવામાં આવે તો તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા ખાતેથી પૂરું કર્યું હતું. ઉપરાંત આ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોધરા ખાતેથી પૂરા કર્યા બાદ તેઓએ 1942 ભારત દેશમાં જે રાષ્ટ્રવાદી ભારત છોડો આંદોલન ચાલી રહ્યું હતું તેમાં પણ ભાગ લીધો હતો. આના સમાપન બાદ 1948 તેમણે બોમ્બે યુનિવર્સિટી સાથે સંકળાયેલા ભાવનગરની સામદાસ કોલેજમાંથી ઇતિહાસ અને રાજકારણમાં બીએ કર્યું હતું. બીએ કર્યા બાદ તેઓએ મુંબઈ સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી રાજનીતિમાં એમએ કર્યું હતું, પરંતુ કોઈ કારણસર તેઓ તેની પરીક્ષામાં ભાગ લઈ શક્યા ન હતા. તેમના આગળના જીવનની વાત કરવામાં આવે તો વર્ષ 1968 તેમના જીવન માટે ખૂબ જ અગત્યનું વર્ષ હતું. વર્ષ 1968 તેઓ મુંબઈમાં રહેતા ગુજરાતી ઘડી મકરંદ દવે સાથે લગ્ન કર્યા હતા. તેઓના મકરંદ દવે સાથે કોઈ સંતાન ન હતું. ઉપરાંત મકરંદ દવે સાથે જ તેઓએ વર્ષ 1985 વલસાડ નજીકના વાકલ ગામમાં નાંદીગ્રામ નામના આશ્રમની સ્થાપના કરી હતી. અહીં નાંદીગ્રામ આશ્રમના તેમના અનુયાયીઓ તથા સાથીઓ તેમને એટલે કે શ્રીમતી કુંદનિકા કાપડિયાને ઈશામાં તરીકે ઓળખતા હતા. આ થયું તેમના જીવન વિશેની ટૂંકી વાર્તાઓ. તેમના કાર્ય વિશેની વાત કરીએ તો તેઓએ યાંત્રિક અને નવનીત માટે સામયિકોનું સંપાદન કર્યું હતું. વધુમાં વાત કરવામાં આવે તો તેમના દ્વારા ગુજરાતી ભાષાને આપવામાં આવેલા અમૂલ્ય ભેટોની વાત કરવામાં આવે તો સ્નેહધન તરીકે તેઓ પોતાનું લેખન કાર્ય કરતા હતા. તેમના સર્વપ્રથમ નવલકથાની વાત કરવામાં આવે તો પરત થતા પહેલા એ 1968 લખાયેલી તેમની પહેલી નવલકથા હતી. ત્યારબાદ વર્ષ 1972 અગ્નિપીપાસા નામની તેમની બીજી નવલકથા આવી હતી. તેણીએ 7 પગલા આકાશમાં લખી હતી કે જે વર્ષ 1984 પ્રસિદ્ધ થઈ હતી. આ 7 પગલા આકાશમાં માટે તેમણે ખૂબ જ પ્રશંસાઓ મેળવી હતી. ઉપરાંત તેમને એટલે કે શ્રીમતી કુંદનિકા કાપડિયાને 7 પગલા આકાશ તેઓનું શ્રેષ્ઠ નવલકથા તરીકે ગણવામાં આવે છે. અહીં 7 પગલા આકાશ એ નારીવાદને વેગ આપવાની એક પહેલ તરીકે માનવામાં આવે છે. શ્રીમતી કુંદનિકા કાપડિયા એક ઉચ્ચ કક્ષાના ફેમિનિસ્ટ પણ હતા. તેમની વાર્તાઓની વાત કરવામાં આવે તો પ્રેમના આંસુ એ તેમની પહેલી વાર્તા હતી. અહીં પ્રેમના આંસુ સાથે એક રસપ્રદ વાત જોડાયેલી છે. સર્વપ્રથમ અહીં જન્મભૂમિ નામના અખબારે એક આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં શ્રીમતી કુંદનિકા કાપડિયાએ તેમની પહેલી વાર્તા પ્રેમના આંસુને પ્રસિદ્ધ કરી હતી. અહીં આ આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધામાં આ પ્રેમના આંસુને બીજું ઇનામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ બીજા ઇનામ મેળવવાથી પ્રોત્સાહિત થઈને તેઓએ બીજી વાર્તાઓ લખવાનું શરૂ કર્યું હતું. પ્રેમના આંસુ વર્ષ 1954 તેના વાર્તા સંગ્રહ તરીકે પ્રકાશિત પણ થઈ હતી. વધુમાં વાત કરવામાં આવે તેમના અન્ય વાર્તા સંગ્રહોમાં વધુ ને વધુ સુંદર વર્ષ 1968, કાગળની હોડી 1978, જવા દઈશું તમને 1983 અને મનુષ્યથા 1990 આવી હતી. તેમની વાર્તાઓમાં હાદની વાત કરવામાં આવે તેમની વાર્તાઓ
ફિલસૂફી, સંગીત અને પ્રકૃતિનું અન્વેષણ કરી જાય છે. તેમની અમુક પસંદ કરેલી વાર્તાઓ કુંદનિકા કાપડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ તરીકે વર્ષ 1987માં પ્રકાશિત થઈ હતી. તેમનું લેખનની વાત કરવામાં આવે તો તેમના લેખન અમુક લેખકો તથા વિવિધ નોવેલિસ્ટના લખાણોથી ઇન્સ્પાયર હતું. તેમનું લેખન ધૂમકેતુ, શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય, રવિન્દ્રનાથ ટાગોર, શેક્સપિયર અને ઇપ્સન દ્વારા પ્રભાવિત હતા. ઉપરાંત વધુમાં વાત કરીએ તો દ્વાર એની દિવાલ અને ચંદ્રતારા વૃક્ષોડાલ આ બંને અનુક્રમે 1987 અને 1988માં આવેલા તેમના નિબંધ સંગ્રહ હતા. તેમના જીવંત ચરિત્ર માટે પણ તેઓએ કામ કર્યું હતું. અક્રંત અને આક્રોશ કે જે વર્ષ 1993માં આવ્યું હતું તે તેમની જીવની ચરિત્ર હતું. તેણીએ પરમ સમિતિ કે જે 1982, જરૂરત દીવા કે જે 2001 તથા ગુલાલ અને ગુંજરનું સંપાદન કાર્ય કર્યું હતું. તેઓના લોકપ્રિય પ્રાર્થના સંગ્રહની વાત કરવામાં આવે તો પરમ સમિતિ એ તેમનો લોકપ્રિય પ્રાર્થના સંગ્રહ હતો. તેમના દ્વારા કરવામાં આવેલા ભાષાંતરોની વાત કરવામાં આવે તો તેઓએ ઘણા બધા લેખકોના ભાષાંતર કર્યા હતા, જેમાં મુખ્યત્વે તમે જે કરેલા છે તેમની આપણે વાત કરીશું. તો તેણીએ લોરા ઇંગલ્સ વાઇલ્ડરના કાર્યનું વસંત આવશે વર્ષ 1962માં ભાષાંતર કર્યું હતું. તેણીએ મેરી એલેન ચેઝની અ ગુડલી ફેલોશીપનું દિલબાર મૈત્રી નામે વર્ષ 1963માં ભાષાંતર કર્યું. ઉપરાંત બંગાળી લેખક રાણીચંદના પ્રવાસ વર્ણનનું પૂર્ણકુંભ વર્ષ 1977માં ભાષાંતર કર્યું હતું. તેના અનુવાદની અન્ય કૃતિઓ પુરુષાર્થ ને પગલે વર્ષ 1961, ઉપરાંત ફ્લોરેન્સ ક્વેલ સીનનો ગેમ ઓફ લાઈફ એન્ડ હાઉ ટુ પ્લેનું જીવન એક ખેલ તરીકે વર્ષ 1981માં ભાષાંતર કર્યું હતું. એલન કોડિઝના ઓપનિંગ ધ ડોર્સનું તેઓ દ્વારા ઉઘરતા દ્વાર અનંત નામે ભાષાંતર કરવામાં આવ્યું હતું તથા સ્વામી રામના લિવિંગ વિથ હિમાલયન માસ્ટર્સનું હિમાલય સિદ્ધ યોગી તરીકે વર્ષ 1984માં ભાષાંતર કર્યું હતું. આગળ તેઓ દ્વારા મેળવેલા સન્માનની વાત કરવામાં આવે તો તેમણે ગુજરાત સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અનેક ઇનામો મેળવ્યા હતા. ચંદ્રતારા વૃક્ષોડાલે માટે ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ પણ તેઓએ જીત્યું હતું. તેમણે વર્ષ 1985માં સાત પગલા આકાશ માટે ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓને વર્ષ 1984માં ધનજી કાનજી ગાંધી સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. સો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતમાં સ્નેહધન એવા શ્રીમતી કુંદનિકા કાપડિયાને લગતો શોર્ટ વિડીયો. જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત આ વિડીયોની પીડીએફ તમે આ વિડીયો નીચે આપેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ લિંક પર ક્લિક કરીને મેળવી શકો છો. જો હજુ સુધી તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે તેને અહીંથી સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. અમારી યુટ્યુબ ચેનલના બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમે અહીંથી તથા અહીંથી જોઈ શકો છો. આવજો. જો મારે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. વંદે માતરમ.